બોર્ડની પરીક્ષા આવે એ પહેલાં તો ઘરની અંદર જાણે ઓલિમ્પિકની તૈયારી થતી હોય આવી બધી પ્રિપેરેશન થયો એમાં આમ સિક્યોરિટી પ્રોટોકોલ સાત દિવસ પહેલાં તો ટીવી ઉપર પ્રતિબંધ આવી જાય અને એમાં પણ જેવું નું સેન્ટર આવે ને એટલે છે ને પેરેન્ટ્સ સાથે વિદ્યાર્થી એ સ્કૂલ જોવા જાય પછી ભાઈબંધો સાથે ડિસ્કશન થાય કે આ સ્કૂલ કેવી છે સ્ટ્રીક છે કે પછી આજુબાજુમાં થોડીક ચોરી કરવાનો મોકો મળશે જો સ્કૂલ સ્ટ્રીક હોય તો એનો બેકઅપ પ્લાન બનાવે ને એમ થાય કે આજે એક કલાક વધુ વાંચવા મળશે પછી હવે છે ને ઘરે જઈને કંપાસ તૈયાર કરે કંપાસની અંદર પરિકરની સર્વિસ કરે અને ઓલું બે અણીવાળું પરિકર તો કયોથી કામ આવ્યું નથી ખાલી ને ખાલી પેપરમાં જયારે ઓલો દોરો બાંધો હોય ને ત્યારે કાણા પાડવા સિવાય કાંઈ કામ આવ્યું નથી પેન્સિલની અણી કાઢીને રાખી હોય કે જેવી એક્ઝામની અંદર આકૃતિ આવે દોરી જ નાખવાની છે ગમે એટલી ગિફ્ટમાં મોંઘી પેન આવી હોય પણ બે રૂપિયા વાળી પેનથી વિશેષ કોઈ પણ પેન છે એ જીતી નથી અને પછી એ એક્ઝામના હોલની અંદર પ્રવેશે અને પહેલી વાર 12 કોડ સ્ટીકર એટલે આપણને એમ થાય કે આપણું પેપર ક્યાંક અમેરિકાવાળા ચેક કરવા જશે કે શું અને આમ ખાકી સ્ટીકર ધ્યાનથી જોટાડે અને આય બધું આ ચાલતું હોય ત્યાં 12 છે નહીં વાલીઓ ઊંચા નીચા થતા હોય એના મોઢા ઉપર દેખાતું હોય કે એના છોકરાએ ગણિત માટે એક્સ્ટ્રા ક્લાસ રાખવા પડ્યા છે કે નથી રાખવા પડ્યા આય વાલીઓ રાજ હોતા હોય અને છોકરો બહાર આવીને ઈ રાજતો હોય કે ત્રીજી બેન્ચ પર બેઠેલી પેલી છોકરી સ્માઈલ આપીને જાય છે કે નહીં બોલો અમુકને માર્કને ને એને કઈ લાગતું ઓળખતું જ નથી અને એમાં પણ સૂચનાઓ આપી હોય કે ભાઈ સુતરાવ કપડા પહેરીને જવાય એટલે આ લોકોને એમ થાય કે આ ગંજી પહેરીને જવાનું કે ના ભાઈ ના સુતરાવ કાપડ અને કે હળવો નાસ્તો કરવો એટલે એમ થાય કે બે દાબેલી ને વડાપાઉં બધું ખાઈને નહીં જવાનું આજે ખાલી પફ ને સોડા ખાઈને જવાના અરે ભાઈ હળવો નાસ્તો એટલે થોડીક જ પેટ પૂજા કરવાની એટલે અમુકને માર્કને ને પરીક્ષાને પરીક્ષા કાંઈ લાગતું નથી પણ એક વસ્તુ કહી દઉં કે જેમ કોઈનો પ્રેમ ઓછો હોતો નથી આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે એવી રીતે તમારા માર્ક્સ ક્યારેય ઓછા નથી લોકોની અપેક્ષા જ વધારે છે એટલે જે કોઈ હોય પરિણામ એને દિલથી પ્રણામ એકવાર પરીક્ષા આપી દીધી પછી ચિંતા મુક્ત થઈ અને મોજ કરો